સુરતના ભાટપોર ખાતે રોહિત સમાજ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। ગુજરાતભરમાં રોહિત સમાજના ક્રિકેટ રસિકોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। રોહિત સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં આજથી પ્રારંભ કરાયો હતો। કોરોના કાળ બાદ હવે ધીરે ધીરે જનજીવન સામાન્ય થતું જાય છે ત્યારે રમતગમત પણ હવે દરેક સમાજના લોકો કરી રહ્યા છે। ત્યારે હાલ ક્રિકેટ મેચનો ક્રાઉડ વધતો જાય છે ત્યારે સુરતના ભાટપોર બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડમાં તારીખ 12 અને 13 માર્ચ એમ બે દિવસ માટે રોહિત સમાજ પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત, બરોડા, વાપી, વલસાડ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વસતા રોહિત સમાજ યુવા ક્રિકેટરો ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બે દિવસની ટુર્નામેન્ટનો આજથી વિધિવત ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં સુરતના ભાજપ નગર સેવિકા કૈલાસબહેન સોલંકી, વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી, આપના નેતા રામ ધડુક, આપના પ્રમુખ મહેન્દ્ર નાવડિયા, આમ આદમી પાર્ટીના રમેશભાઈ પરમાર અને મોટી સંખ્યામાં રોહિત સમાજના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રીમિયર લીગ 2 સુરત ખાતે બાવાજી ગ્રાઉન્ડ ભાટપોરમાં ઉદ્ઘાટન થઈ રહ્યું હોય, વડોદરાથી લઈને વાપી સિલવાસા સુધીના સમાજના દીકરાઓ જ્યારે આપણી સાથે ક્રિકેટમાં જોડાયા હોય, આ ક્રિકેટનો હેતુ, મુખ્ય હેતુ હતો કે સમાજના યુવાનોમાં એક એકતા, ભાઈચારા આવે અને તમામ લોકો એકબીજાને ઓળખે અને સંકટ સમયે એકબીજાની સાંકળ બનીને એકબીજાને મદદરૂપ થાય એવા ઉમદા હેતુથી જ્યારે આ પ્રીમિયર લીગનું સ્થાપના કરવામાં આવી હોય, ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય, આજે ઉદ્ઘાટનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રામભાઈ ધડુક તથા તમામ ટીમે અમારી સાથે આવીને અમારો ઉત્સાહ વધાર્યો છે। ખાસ અમદાવાદથી પધારેલા ગુજરાત રોહિત સમાજ હિતરક્ષક સમિતિના અધ્યક્ષ શ્રી શાંતિલાલભાઈ જેતપુરી સાહેબ, વડોદરાથી ખાસ પધારેલા ગુણવંતભાઈ પરમાર સાહેબ, કોંગ્રેસ પ્રમુખ મંત્રી, આપ સૌએ આવીને અમારો ઉત્સાહ વધાર્યો છે। સમાજને આ ટુર્નામેન્ટ માટે લોકોએ અઢળક અમને દાન પણ આપ્યું છે, અમે તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરીએ છીએ, સાથે સાથે તમામ ક્રિકેટ પ્રેમીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ક્રિષ્ના સ્ટુડિયોના પ્રવીણભાઈ ચૌહાણ તરફથી આ કાર્યક્રમ માટે યુટ્યુબ લાઈવ અને ફોટોગ્રાફી ફ્રી આપવામાં આવી હોય તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। રોહિત સમાજના યુવાનોમાં ક્રિકેટની રમતોમાં પોતાના જે કૌશલ્ય છે તેને આ સમાજના પ્લેટફોર્મ ઉપર બહાર લાવવાનો પ્રયાસ છે, સાથે સમાજના યુવાનોમાં એકતા, ભાઈચારો વધે તેવા હેતુથી પ્રીમિયમ લીગનું આયોજન કરાયું છે અને ફાઇનલ વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। ઘણા વર્ષોથી રોહિત સમાજમાં ક્રિકેટ એક સમાજના સંગઠન માટેનું માધ્યમ બન્યું હતું અને વર્ષોથી પહેલાં 6-man ટુર્નામેન્ટ રમાતી હતી, પછી ધીરે ધીરે 11 ટુર્નામેન્ટ રમાતી થઈ, તો દર વર્ષે દરેક ગામમાં અમારી સમાજ તરફથી ટુર્નામેન્ટના બહાને દરેક ગામે ગામથી ખેલાડીઓ બોલાવવામાં આવે છે અને ક્રિકેટના માધ્યમથી એકબીજાને સંગઠિત રહેવા માટે અને એકબીજાને પ્રોત્સાહિત કરવા માટેની પ્રેરણા મળે છે। તો એ જ પ્રમાણે અમે આ વર્ષે કંઈક નવું ઉમેરીને અને રોહિત પ્રીમિયમ લીગ વનનું આયોજન કર્યું કે જેના થકી સમાજ બહોળો સમાજ છે તો વાપી સેલવાસથી લઈને બરોડા અમદાવાદ સુધીનો સમાજ પણ આવી શકે અને અમારા ખેલાડીઓ જે રોહિત સમાજના ખેલાડીઓ વર્ષોથી જે નાની નાની ટુર્નામેન્ટો રમતા હતા તો એ આધુનિક જમાના તરફ જઈને પ્રીમિયમ લીગ જેવી મેચો બી રમતા થાય એ ધ્યેયથી અમે પ્રીમિયમ લીગ 2નું આયોજન કર્યું। આના પહેલાં અમે પ્રીમિયમ લીગ 1નું આયોજન કર્યું હતું નવસારીમાં, તે બહુ જ સફળ આયોજન થયું અને એનાથી પ્રેરાઈને અમે પ્રીમિયમ લીગ 2નું આયોજન કર્યું છે। આ લીગ 2માં અમે ખેલાડીઓને એક જ આશાથી એક મેસેજ આપીશું કે તમે 40-50 વર્ષોથી લગભગ આ ક્રિકેટ ટુર્નામેન્ટોનું આયોજન થાય છે, તમે ક્રિકેટ રમો છો, પણ દુઃખની વાત એ છે કે આજ સુધી એક પણ રોહિત સમાજનો પ્લેયર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં કે આંતરરાષ્ટ્રીયમાં કે ડિસ્ટ્રિક્ટ લેવલે જઈ નથી શક્યો, તો એના માટે આજે હું એમને ચેલેન્જ કરું છું, એમને હું આહ્વાન આપું છું કે રોહિત સમાજ તમારા માટે ઓલવેઝ રેડી છે, આવી પ્રીમિયર લીગો રમી રમીને તમે પ્રેક્ટિસ કરીને ઇન્ટરનેશનલ લેવલે રમો, અમારા ખાસ એ ધ્યેયથી અમે દર વર્ષે આવી ટુર્નામેન્ટો રમાડતા રહીશું અને સમાજને સહકાર આપતા રહીશું અને સમાજને પણ મારી એક અપીલ છે કે આવા યુવાનોને અંદરની જે કલાઓ છુપાઈ છે એને પ્રોત્સાહિત કરીને આપણે આગળ નેશનલ લેવલ તરફ દોરાવીએ એવી મારી નમ્ર અપીલ છે, નમ્ર અરજ છે। જય હિન્દ, જય ભારત। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।